કવિતા એક આજની ઘડી રઠિયામણી. તો સૌથી પહેલાં આપણે આ કવિતાનું ગીત માણીએ, ત્યાર પછી આપણે આ કવિતાની સમજૂતી જોઈશું. બહુ જ સરસ. આપણે આ કવિતાનું ગીત માણ્યા પછી હવે જોઈએ કવિતા સમજૂતી. તો કવિતા સમજૂતીમાં આપણે જોઈએ, સખી આજની ઘડી રઢિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી જીરે. હે સખી, આજની આ પળ, આ ઘડી ખૂબ જ સુંદર છે. મારા કૃષ્ણ ભગવાન આવ્યાના ખુશખબર આવ્યા છે. સમાનાર્થી શબ્દો જોઈએ, ઘડી તો પળ, રઢિયામણું તો સુંદર, વધામણી તો શુભ સમાચાર. કવિતા પંક્તિ બે જોઈએ, સખી આલા લીલા વાસ વટાવીએ, મારા વાહલાજીના મંડપ રચાવીએ જીરે. તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ જીરે. આ પંક્તિની અંદર આપને કહેવા માગે છે, હે સખી, મારા વાલા કૃષ્ણના સ્વાગત માટે મંડપ બાંધવાનો છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન આવે છે તો તેના સ્વાગત માટે તેને મંડપ બંધાવવો છે. માટે લીલા સૂકા વાસ કપાવીને તૈયાર કરીએ, એટલે કે લીલા સૂકા એટલે કે સૂકા હોય અને લીલા પણ હોય તેવા વાસ છે તેને કાપીને તૈયાર કરવામાં આવે છે. બારણા પર તોરણ બાંધવા પડશે. આસોપાલવ, આંબો અને નાળિયેર આમ ત્રણ જાતના તોરણ બાંધીએ. આપને ખબર જ છે કે આપણા હિન્દુ ધર્મની અંદર આસોપાલવ, આંબો અને નાળિયેરના આ ત્રણેયના પાન છે તેના આપણે તોરણ આપણા આંગણે બાંધીએ છીએ, આપણા બારણે બાંધીએ છીએ. આંગણામાં મોતી વડે સાથીઓ પૂરી રંગોળી બનાવીએ. આંગણાની અંદર આપણા આંગણની અંદર શું તો કે મોતી વડે એટલે કે મોતીથી આપણે સાથીઓ બનાવીને તેમાં રંગોળી કરીએ. સમાનાર્થી શબ્દ જોઈએ, આલુ લીલું એટલે કે લીલું સૂકવું, તરિયા તોરણ એટલે કે ત્રણ જાતના તોરણ, બારે એટલે કે બારણે અથવા તો દરવાજે. ત્યાર પછી, ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાડીએ જીરે. સહુ સખીઓ મળીને આવીએ, વાલાજીના મંગળ ગવરાવીએ જીરે. આ કાવ્ય પંક્તિની અંદર આપણે જોઈએ કે સ્ત્રીઓ આગળ કહે છે કે, સખી વાલાના ચરણ પખાડવા ગંગા અને જમના નદીના પવિત્ર પાણી લાવો અને તેનાથી શ્રી કૃષ્ણના ચરણ પખાડીએ, એટલે કે ચરણ છે તેને આપણે ધોઈએ. સૌ સખીઓ સાથે મળીને શ્રી કૃષ્ણના મંગળ ગીતો ગવડાવીએ. બધી સખીઓ છે એ સાથે મળીને શ્રી કૃષ્ણ ભગવાનના ગીતો ગાઈએ. તેના સમાનાર્થી શબ્દ જોઈએ, ચરણ તો પગ, નીર તો પાણી, પખાડવું તો ધોવું, સાથીઓ તો સ્વસ્ત્રિત. પૂરો પૂરો સુહાગણ સાથીઓ, ઘેર મલપતો આવે હરી હાથીઓ જીરે. અતિ મીઠળા થકી થાય મીઠળો, મહેતા નરસૈયાનો સ્વામી મેતો દીઠળો જીરે. આ પંક્તિની અંદર કહેવા માગે છે, હે સૌભાગ્યવતી સ્ત્રીઓ, આ શુભ અવસરે આવા સારા પ્રસંગે આંગણામાં સાથીઓ પૂરો. કારણ કે આજે શ્રી કૃષ્ણ ઠાઠમાઠથી હાથીની જેમ મલપતા આપણા ઘેરે પધારી રહ્યા છે. સખીઓ, આ કૃષ્ણને મેં એવા જોયા છે જે લોકો વહાલા છે, પ્રેમાળ છે, તેમના પ્રત્યે
ખૂબ અતિશય પ્રેમાળ રહે છે અને ગોપી એમ પણ કહે છે કે નરસૈયાના સ્વામી કૃષ્ણ અતિ વાલેથી પણ વાહલા છે. સમાનાર્થી શબ્દ જોઈએ, હરી હાથીઓ, એનો અર્થ થાય છે શ્રી કૃષ્ણ હાથીની જેમ મલકતા આવે છે.